જૂનાગઢ વંથલી હાઇવે પર એક સાથે ચાર વાહનોનું અકસ્માત. વંથલી જૂનાગઢ હાઇવે પર એક સાથે ચાર ગાડીઓના અકસ્માત થયા. અકસ્માતમાં સ્કૂલ પ્રવાસની બસોમાં નાના બાળકોને ગંભીર ઇજાઓ થતા વંથલી સિવિલમાં સારવાર અપાઈ ત્યારબાદ ગંભીર ઇજાઓ જણાતા તાત્કાલિક 108ની મદદથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. અકસ્માત બાદ તાત્કાલિક વંથલી પોલીસના PSI રાણા તથા તેમનો તમામ સ્ટાફ દોડી આવ્યા હતા. વંથલીના મામલતદાર જાડેજાએ ઇજાગ્રસ્તો બાળકોની મુલાકાત લીધી હતી. રિપોર્ટર શોભના બાલસ, BN ન્યૂઝ ગુજરાતી, કેશોદ. મારો નામ ગિરીશભાઈ અમરસિંહ ગોહેલ છું. ગાડીનો માલિક જાતે છું. સોમનાથથી જૂનાગઢ આવી રહ્યો હતો અને વંથલી નજીક સામેથી ગાડી ડિવાઈડર કૂદીને મારી ગાડીમાં ભટકાણી, એટલે મારી ગાડીના છોકરાને 5-7 છોકરાના વાગ્યું છે નાનું મોટું, અને જૂનાગઢ સારવારમાં લઈ ગયા છે અને બીજા પોલીસવાળા કામ કરે છે. બધા તમારી ગાડીમાં શેના માટે પેસેન્જર હતા? કોણ? ના, છોકરાના સ્ટુડન્ટ હતા. સાહેબ, સ્કૂલનો પ્રવાસ હતો? સ્કૂલનો પ્રવાસ. ક્યાંથી આવતા હતા અને ક્યાં જતા હતા? સોમનાથથી આવી રહ્યો હતો, જૂનાગઢ જઈ રહ્યો હતો. અને પ્રવાસ ક્યાંથી આવ્યો હતો? આણંદ ઓડ, ઓડ આણંદ જોડે ઓડ આવ્યો, આણંદ તાલુકાનો ઓડ. ઓકે. અજીતસિંહ બોલમસિંહ મહિડા, આસોદર હાઈસ્કૂલ શિક્ષક, શ્રી HD પટેલ વિદ્યાલય આસોદર હાઈસ્કૂલમાંથી અત્રે 3 દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસ. અમે કુલ 6 બસ લઈને નીકળેલા, એ પૈકીની સોમનાથ દર્શન કરી અને અમારા રાત્રિ રોકાણ માટે વંથલી મુકામે જતા હતા અને જૂનાગઢ તરેટી જતા હતા. રસ્તામાં વંથલી ગુરુકુળ પાસે અમારી બસ નંબર 3 જતી હતી. સામેથી આવતી એક બસ, લક્ઝરી બસ, એને ખબર નહીં કોઈ યાંત્રિક ખામી હોય જે હોય, અને રોંગ સાઈડ પર આવી ડિવાઈડર કૂદી અને સીધી અમારી બસમાં ભટકાણી અને પલટી થઈ ગઈ. એ બસ અમારા લગભગ 8 કે 10 દીકરીઓને વાગ્યું છે, એમાં લગભગ 1 દીકરીને જરા વધારે વાગ્યું છે. એ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે. અને શિક્ષકોને અને આમાં સ્ટુડન્ટને કેટલાને ગંભીર ઇજા થઈ છે? લગભગ 2-1 વિદ્યાર્થીઓને ગંભીર ઇજા થઈ છે. બાકીની 4-1 વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા છે. એક શિક્ષકને ઇજા થઈ છે અને એક દીકરાને ઇજા થઈ. તમારી પ્રવાસની કુલ કેટલી બસો હતી? પ્રવાસની અમારી કુલ 6 બસો હતી. 6 બસોમાંથી કેટલી બસમાં ભટકાણા છે? ફક્ત 1 બસમાં જ ભટકાણા છે, 3જા નંબરની બસ. નાની બસમાં અમે ત્યાં.